हेलो फ्रेंड्स, तमारू स्वागत छे अमारी चेनल रूपल्स अमेजिंग वर्ल्ड मा। तो आजे आपणे बनावीशुं खारेकनो हलवो। तो तमे दूधीनो हलवो अने गाजरनो हलवो तो खाधो ज हशे, पण आजे आपणे फ्रेश खारेकमांथी हलवो बनावशुं। तो अत्यारे खारेकनी सीजन आवी गई छे अने कच्छनी खारेक बहु सरस आवे छे। तो खारेकनो हलवो बनावा माटे मैं अहीं 500 ग्राम जेटली कच्छनी खारेक लीधी छे। तो कच्छनी खारेक वधारे मीठी अने दळदार होय छे। तो पीलनना मददथी आपणे बधी ज आ रीते साल ઉતારી લેશું। અને સપૂથી આ રીતે બે ફાડા કરીને તેમાંથી ઠળિયાને કાઢી લેશું। તો ખારેક આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને આપણે મિક્સરની જારમાં ફાઇન પલ્પ બનાવી લેશું। તો ખારેક આ રીતની અતકસરી વટાઈ જાય પછી તેમાં આપણે થોડું દૂધ ઉમેરીને એકદમ ફાઇન પલ્પ બનાવી લેશું। તો આ આપણો ખારેકનો પલ્પ તૈયાર થઈ ગયો છે। તો હવે પલ્પને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું। અને મિક્સરની જારમાં થોડું દૂધ ઉમેરીને તેને પણ આપણે પલ્પમાં ઉમેરી દેશું। અને સારી રીતે મિક્સ કરી લેવું અને ફરીથી તેમાં અડધો ગ્લાસ જેટલું દૂધ ઉમેરશું। તો મેં અહીં ટોટલ અડધો લીટર જેટલું દૂધ ઉમેર્યું છે। તો આ રીતનો સરસ પલ્પ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે 15-20 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધમાંથી સરસ કણી કણી જેવો માવો બની ગયો છે। તો હવે તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરીને 1-2 મિનિટ જેવું થવા દઈશું। અને 1-2 મિનિટ જેવું થઈ ગયું છે અને હલવામાંથી બધું જ દૂધ બળી ગયું છે। તો હવે તેમાં આપણે 4 મોટી ચમચી જેટલો બદામનો ક્રશ ઉમેરશું અને હલવામાં સારી રીતે મિક્સ કરી લેશું। અને મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો આ આપણો ફ્રેશ ખારેકનો હલવો તૈયાર થઈ ગયો છે। હલવાને આપણે સૌ બાઉલમાં લઈ લેશું અને તેની ઉપર આપણે કાજુ, બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લેશું। ફ્રેન્ડ્સ, આ હલવો ખૂબ જ ટેસ્ટી બને છે, તો જરૂરથી તમે ઘરે એકવાર ટ્રાય કરજો। અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવી અવનવી રેસીપી જોવા માટે બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। અને તમારો અનુભવ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। થેન્ક્સ ફોર વોચિંગ.